ભારતભરમાં સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ચાલી રહી છે. સ્વચ્છતા એ જ પ્રભુતા જેવા ગાંધીજીના સૂત્રને ધ્યાનમાં રાખી 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી એટલે ગાંધી જયંતિ સુધી સ્વચ્છતા પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે. સરકાર શ્રીની તમામ સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાય છે, જેના પગલે કેશોદ શહેરના એસટી વિભાગના બસ ડેપોમાં પણ સફાઈ અભિયાન સતત ચાલી રહ્યું છે. ગત રવિવારે કેશોદ પાલિકા, ભારત વિકાસ પરિષદ કેશોદ અને એસટી કર્મચારીઓએ જોડાઈ સફાઈ કરી હતી. ગઈકાલે તારીખ 19ના રોજ એસટી ડેપોમાં કેશોદ આદર્શ નિવાસી કુમાર શાળાના બાળકોએ પણ એસટી વિભાગ સાથે જોડાઈ એસટી રોડ પર સ્વચ્છતાની જાગૃતિ માટે રેલી યોજી હતી. અત્રે ઉપસ્થિત કેશોદના બસ સ્ટેન્ડ ઉપર મુસાફરો, કેશોદના નાગરિકો અને મારા વાલા શિક્ષકો અને વધારે પધારેલા કર્મચારીઓનું હું સરકારી આદર્શ નિવાસી શાળા વતી હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ ચૌહાણ મીર, હું ધોરણ 9માં સરકારી આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરું છું. ગંદકી કરવી તે આપણું મોટું પ્રદૂષણ છે. ગંદકી આપણા રાષ્ટ્રનું રાષ્ટ્રીય રોગ છે. ગંદકી કરવાથી આપણું શરીર સ્વચ્છ રહેતું નથી. ગંદકી કરવાથી આપણું શરીર તંદુરસ્ત રહેતું નથી. આપણે કામ કરવામાં નબળાઈ પણ પડી શકે છે. લોકોના ઘરના આંગણામાં પણ ઉકરડો કરી તે ઘરના મચ્છરમાં ઉપદ્રવો આવે છે. આપણે બસ સ્ટેશનની અંદરની બસો આવતી હોય તેની અંદર જઈને આપણે જાહેર સૂચના આપી આપણી સ્વચ્છતાની જાગૃતિ ફેલાવવી જોઈએ. અમે અહીંયા સ્વચ્છતા માટે અપીલ કરવા તથા વિનંતી કરવા માટે અમે અહીં એસટી બસ સ્ટેશનની મુલાકાત લેવા આવ્યા છીએ. એસટી બસ સ્ટેન્ડને મારી એટલી જ સંદેશો છે કે આપણે બસની અંદર જઈએ તો બસની જાહેર મિલકતો અથવા સરકારી મિલકતોનું આપણે જાહેર રીતે પાલન કરવું જોઈએ. એસટી બસ સ્ટેન્ડની અંદર ધૂમ્રપાન અથવા પાનની પિચકારીઓ, ગુટકા, વેફરના રેપરો કે કોઈ અન્ય વસ્તુઓ ડસ્ટબિનની અંદર નાખવી જોઈએ. બહાર વસ્તુ નાખવાથી આપણે એ વસ્તુની ગંદકી થાય છે અને તે બહારના લોકો આવે તો આપણી કદર ના જાય એવું આપણે કરવું જોઈએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. મુખ્ય માર્ગ પર રેલી કાઢી એસટી ડેપોમાં પણ ફરતે રેલી યોજી મુસાફરોને સ્વચ્છતા અંગેની જાણકારી બાળકોએ આપી હતી. પેસેન્જરોથી ભરેલી બસમાં પણ બાળકોએ આપણી એસટી આપણે સ્વચ્છ રાખીએ તેવી સરસ મજાની મુસાફરો સાથે વાતો કરી હતી. આ અવસરે એસટી ડેપો કેશોદના મેનેજર ભીલ સાહેબ, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ગૌરાંગભાઈ વ્યાસ, પાર્સલ ઓફિસના સિદ્ધરાજસિંહ રાયજાદા, ભારત વિકાસ પરિષદના ડોક્ટર સ્નેહલ તન્ના, પ્રમુખ મહાવીરસિંહ જાડેજા સાથે આદર્શ નિવાસી કુમાર શાળાના ડોક્ટર હમીરસિંહ વાડા સાથે તેમનો સ્ટાફ અને 70ની સંખ્યામાં બાળકો જોડાયા હતા. હું ડોક્ટર હમીરસિંહ વાડા, આદર્શ નિવાસી શાળા કેશોદ. સમગ્ર ભારત દેશની અંદર આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં સમગ્ર ભારત અને ગુજરાતની અંદર સ્વચ્છતા હી સેવાનું એક અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત પૂજ્ય ગાંધી બાપુના ગુજરાતની અંદર જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આ સ્વચ્છતાનું એક અભિયાન એસટી ડેપો દ્વારા ખૂબ જોરશોરથી છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે. આ અભિયાનની અંદર આજે કેશોદના માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના ઉપસ્થિતિમાં આદર્શ નિવાસી શાળાના બાળકો, જુદી જુદી એનજીઓના સદસ્યો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખૂબ સુંદર સ્વચ્છતાનો એક સરસ અપીલ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા કરવામાં આવી. આજના આ કાર્યક્રમની અંદર એસટી ડેપોના મેનેજર શ્રી ભીલ સાહેબ અને સિદ્ધરાજસિંહ રાયજાદા એમનો અથાગ પ્રયત્નોથી એમના સમગ્ર સ્ટાફની ટીમ દ્વારા કેટલાક વર્ષોથી ખૂબ સારું આયોજન કરવામાં આવી રહ્યું છે. આખા વર્ષ દરમિયાન આ એસટી ડેપોની સ્વચ્છતા જોવા મળે છે. આ અભિયાનની અંદર જૂનાગઢ જિલ્લાના વહીવટી તંત્રના માર્ગદર્શનમાં નગરપાલિકા દ્વારા પણ ખૂબ સારું આયોજન કેશોદ ખાતે થઈ રહ્યું છે. હું સરકારી હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર સ્થળો, રેલવે સ્ટેશન, આ તમામ જગ્યાએ કેશોદની જનતા સ્વચ્છતા જાળવે અને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાય એ માટે હું આદર્શ નિવાસી શાળા વતી અને આઝાદ ક્લબના પ્રમુખ તરીકે હું સૌને મારી નમ્ર અપીલ કરું છું. જુદી જુદી એનજીઓ પણ આની અંદર જોડાય અને માનની નરેન્દ્ર મોદી સાહેબના અભિયાનને આગળ વધારી અને સમગ્ર દેશની અંદર આપણે સ્વચ્છતા લાવીએ, દેશને નિરોગી બનાવીએ,
અને લોકોની સુખાકારી માટે પ્રયત્ન કરીએ. આ એસટી તંત્ર દ્વારા જે પ્રયત્ન થઈ રહ્યા છે એના માટે કેશોદ એસટીના મેનેજર શ્રી સિદ્ધાર્થસિંહ રાયજાદા અને સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.